नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 25 नवेम्बर 2023, आजना सांजना 6:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां अत्यारे केटलाक विस्तारोमां वातावरणमां पलटो पण आवी गयो छे। त्यारे आवतीकालथी गुजरातमां भारेथी अतिभारे वरसाद केटलाक विस्तारोमां खाबकी शके छे। तो कई रीते सिस्टम गुजरात उपर आववानी छे, कारण के हजु सुधी कोई विस्तारमां वरसादना वावड नथी, परंतु एकाएक रात्रिमां वातावरणमां पलटो आवी शके अने आवतीकाले सवारथी वरसादी माहोल थई शके। तो જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારની મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને આખા ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં કચ્છના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છે, તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા આપણને ઘેરાયેલા જોવા મળે છે। ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। તો જોઈએ વરસાદની અપડેટ, આવતીકાલે એટલે કે વહેલી સવારની અપડેટ જોઈએ 6 વાગ્યાની। તો ખાસ કરીને પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે, જૂનાગઢ છે, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। કારણ કે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ ધીમે ધીમે જે ભેજવાળા જે પવનો છે તે આ રીતે ગુજરાત તરફ આવી રહ્યા છે, અને 10-11 થી 12 વાગ્યાના સમયગાળા સુધીમાં ખાસ કરીને દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, બોટાદ, જસદણ, અમરેલી તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, તેમજ ભાવનગર, ઘોઘા, પાલીતાણા, ગારિયાધાર, બોટાદ, મોરબી, જામનગર આ બધા વિસ્તારો, અને કચ્છની અંદર ખાસ કરીને ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો ખંભાત, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર તેમજ સુરત, તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે। તો બપોરના સમયે ખાસ કરીને આખા જે કચ્છના જે વિસ્તારો છે, નલિયા, ખાવડા, ગાંધીધામ, રાપર, ભસાવ તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં રાધનપુર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, આબુરોડ, અંબાજી, મહેસાણા, હિંમતનગર તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ છે, અમરેલી છે, ભાવનગર, અલંગ, મહુવા આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ખંભાત, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો જોઈએ હવે જેમ જેમ સાંજનો સમય થાય તેમ કઈ રીતે આવતીકાલે સિસ્ટમ એક્ટિવ થશે। સાંજના 5 વાગ્યાથી લઈ અને 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધારે જે વરસાદ જોવા મળશે ભાવનગર, અમરેલી પંથક, ભરૂચ, સુરત, વલસાડ તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છના પણ મોટાભાગના વિસ્તારો છે, તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ બધા વિસ્તારોમાં આવતીકાલે સાંજના 6 વાગ્યાથી લઈ રાત્રિના 11-12 વાગ્યા સુધીમાં ખાસ કરીને જોઈએ તો જૂનાગઢના તમામ વિસ્તારો, અમરેલીના દરિયા કિનારાના વિસ્તારો, ભાવનગર અને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વેરાવળ, જૂનાગઢ, વિસાવદર, મહુવા, રાજુલા, સુરત, ભરૂચ તેમજ વલસાડ, નવસારી, રાજપીપળા આ બધા વિસ્તારો અને દાહોદ, છોટાઉદેપુર સુધીના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી શકે, સિસ્ટમ અત્યારે બતાવે છે। પરંતુ 27 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ 6 વાગ્યાની, તો માત્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે, દાહોદ પંથક, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ જોવા મળી શકે। બાકીના વિસ્તારોમાંથી સિસ્ટમ તાત્કાલિક ધોરણે હટી જશે। તો જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં 3 ઇંચ કે તેના કરતાં પણ વધારે વરસાદ ખાબકી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 6:30 વાગ્યાના લેટેસ્ટ તાત્કાલિક હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।